આઈક્યુ, સેકન્ડ ઈક્યુ. આપણો આઈક્યુ તો એટલો નબળો છે ને કે આ પાછું પછશે ત્યારે બે ફૂલાઈ ગયા. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એક્યુ. એ ઇઝ ઇક્વલ ટુ એડવર્સિટી. એડવર્સિટી એટલે સંઘર્ષની વચ્ચે ક્યારે ચૂકી જવાને બદલે, સંઘર્ષની સામે સંઘર્ષ કરવાને બદલે રસ્તો કાઢી એ વસ્તુના પારને પહોંચાડવા, એ વસ્તુના પારને પામવું, આવો ગુણાંક આ મહાપુરુષમાં છે. આટલો મોટો સમુદાય લઈને બેઠા હોય ત્યારે ગામે સાહસ કરવાનો પ્રસંગ. એ કોકને સજા પણ આપી શકે છે અને કોકને ક્ષમા પણ આપી શકે છે, પણ એ બંને વચ્ચે કોમન વાત એ છે, સજા આપતી વખતે અંદરમાં દ્વેષ નથી, ક્ષમા આપતી વખતે અંદરમાં રાગ નથી. રાગ અને દ્વેષથી પર રહી તેઓ પ્રેમથી સજા આપે છે અને પ્રેમથી ક્ષમા આપે છે. ન્યુટ્રલ પોઈન્ટ જો મહારાજજીનો કોઈ હોય, પ્રેમ છે. પ્રેમથી ક્યારેક સજા અપાય? માં દીકરાને સજા આપે છે કે નથી આપતી? કે છે કે નહીં આજે તારા પપ્પાને આવે ને સાંજે વાત? અને સાંજે ખરેખર પપ્પા આવે ને ત્યારે ઓલો બેડની નીચે ઘૂસી ગયો હોય, 10 મિનિટ 15 મિનિટ પછી માં કઈ બોલે જ નહીં, બોલે જ નહીં, ઓલા નહીં, હમણાં બોલશે, હમણાં બોલશે, બોલે જ નહીં, બોલે જ નહીં. અને પછી ધીરે ચલાવે બહાર આવ, તારા જેવું કોણ થાય? પણ માં અંદર સમજે છે, આ 20 મિનિટ જે મેં એને આપ્યું ને, અને સવારથી મેં જે એને વોરંટી આપી હતી ને, એ જેની મોટી સજા છે. એનું પ્રેશર કેટલું અપડાઉન થયું હશે. હવે એના બાપને કઈ કહેવાની જરૂર નથી. માં છે સજા આપે, માં છે ક્ષમા આપે, પણ બંને વખતે એના હૈયામાં પ્રેમ હોય છે. આ એ મહાપુરુષ છે. હજારો લાખોને મેં પ્રાયશ્ચિત્તો આપી અને એમને વિશુદ્ધ કર્યા છે. સજાઓ એટલે પ્રાયશ્ચિત છે, ક્ષમા એટલે ક્યારે ભૂલ થઈ હોય, મોટી ભૂલ થઈ હોય, ઉદાહરણ મન રાખી સ્વીકારી પણ લીધા હોય. આ બંને વચ્ચે પ્રેમ તત્વ સિવાય બીજું કઈ જ નથી. આજે છેલ્લા દિવસે એટલી જ આ ગચ્છાધિપતિને વિનંતી કરીએ, તું સાથે હોય, તું સાથે હોય તો મને મારો પણ આધાર જોઈતો નથી. તું ફક્ત સોબત રહે, હું બીજું કઈ માંગતો નથી, બીજું કઈ માંગતો નથી. આવા ગચ્છાધિપતિને આજના દિવસે કોટિશ્ય વંદના સાથે મારું પ્રવચન સમાપ્ત કરું. એ પહેલા આજના સંપૂર્ણ આર્ટ ગેલેરી પણ છે અહીંયા, અહીંથી ઉઠીને સીધા બે ગેલેરી છે, એક ભોજન ગેલેરી છે, ત્યાં જવા કરતા પહેલા ત્યાં જે લાઈને વધારે જશે તો ટાઈમ પાસ કરવો હોય અંડરગ્રાઉન્ડ ઉપાસના બહુ જીવંત પ્રસંગો કહી શકાય એવા મહારાજજીની રંગોળી અને એમને લખેલા પુસ્તકોનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે અને એની પાછળ દિલ દઈ અને જેમણે યોગદાન આપ્યું હોય સમયનું, પોતાની શક્તિનું, એવા અમારા મહાત્મા મુનિશ્રી રત્નભાનુ વિજયજી છે કે જેઓ છેલ્લા અઠવાડિયાથી આની પાછળ આજના પ્રસંગને દીપાવવા માટે સખત મહેનત કરી એમની ગુરુ ભક્તિની ભૂરી ભૂરી અનુમોદના. આજે સાંજે 7:30 થી 10:30 જે બ્લાઇન્ડ ઓર્કેસ્ટ્રા છે, ટોટલી બ્લાઇન્ડ છે, વગાડનારે બ્લાઇન્ડ હશે, બોલનારે બ્લાઇન્ડ છે અને ગાનારા પણ બ્લાઇન્ડ છે. 11ની આ ટીમ છે. 4 વર્ષ પહેલા મુંબઈમાં ટચમાં ગુરુદેવ ભુવન ભાનુ સુરીની જન્મ શતાબ્દી વખતે પહેલો એમનો આપણે ટેસ્ટ લીધો. 3 કલાક નોન સ્ટોપ ધાર્મિક ગીતો અને ભજનો ગાઈ શકે એટલો એમની પાસે સ્ટોક છે. અને સૌથી મોટી વાત એ છે, એમનું ઓર્કેસ્ટ્રાનું નામ મહાવીર જૈન બ્લાઇન્ડ ઓર્કેસ્ટ્રા. અને જે દિવસે એની સ્થાપના થઈ તે દિવસે ભિવંડીની અંદર સકળ સંઘની વચ્ચે એમની પાસે અભિગ્રહ લેવડાવ્યો. મહારાષ્ટ્રીયન છે, એના કારણે એમના ભૂતકાળની અંદર જે પણ અશુદ્ધિ હોય, સૌથી પહેલું કામ એ કર્યું, તમારા પેટમાં આજથી નોનવેજ જવું ના જોઈએ. અને 11-11 જણાએ હાથ જોડી નોનવેજ આજ જગ્યા ઉપર 11ની ટીમ સાથે તેઓ પોતાના સંગીતને પીરસશે. અને મજાની વાત જુઓ, એમનું સાંભળ્યા પછી લતાજીનો અવાજ છે. કોઈ એમ કહે છે કે લતા મંગેશકરના અવાજમાં પાછલા વર્ષોમાં થોડો ફરક પડ્યો છે. એનું કારણ જ્યારે લતાજીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું, ક્યાં કરું,
ये श्रवण कुमार ने मेरी आवाज छीन ली है। आवा वॉइस ऑफ लता मंगेशकर जेने केवा के आ वक्ते अमदावाद मां जैन संघ मां पहली वक्त आवी रह्या छे त्यारे आमने सांभळ्या पछी નયન ભાઈ જેવા પણ જો એમ કહેતા હોય સાહેબ એમની પાસે બીજું ગૌડાઓ એક સંગીતકાર બીજા સંગીતકારને પુશઅપ કરે ને એ એ એ અજીમ શાસનના માનવામાં બને બીજે ત્યાં ના બની શકે કોઈ આવી કોઈ એમની અંદર જ્યારે બે બાજુમાં બેઠા હોત ને તો એ છે ને કેશિયોવાળાને ઇશારો કરે જરા પગાડી એ એટલે એમની વાતો નહીં હોતો બી હા આપણે ત્યાં ટંગડી ખેંચવામાં આપણે બહુ માહિર હોઈએ છીએ ત્યારે આજુ કેવા કલાકારો ભેગા થયા છે એ કે તમે બોલો આ કે તમે બોલો હું કહું કુમારપાળભાઈ બોલો કુમારપાળભાઈ કે અંકિતભાઈ બોલે આવું પ્રભુના શાસનમાં બને